વાતો છે એ ફરીએ તો ભારત દેશની અંદર આજે 24 ફેબ્રુઆરી છે તેને સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે તરીકે ઉજવવામાં આવે છે આ એક્સરસાઇઝ શબ્દ શું છે તો કોઈ પણ કંપનીની અંદર જે તેમના એમ્પ્લોય હોય છે તેની ઉપર જે એક્સરસાઇઝ ડ્યુટી લખવામાં આવે છે તેને મિત્રો કહેવામાં આવે છે એક્સરસાઇઝ એટલે આજે સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે છે તે આપણા દેશની અંદર દર વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે ત્યાર પછી ભારત દેશની કોઈ પણ કોર્ટની અંદર કે તે સુપ્રીમ કોર્ટ હોય કે પછી હાઈ કોર્ટ હોય એ બધી કોર્ટની અંદર આપણે ન્યાયની મૂર્તિ કે જેની આંખે પટ્ટી બાંધેલી છે અને ત્રાજુ તેના હાથની અંદર આપણે જોઈએ છીએ તો તે ન્યાયની જે દેવી હોય છે ન્યાયની જે મૂર્તિ હોય છે તેને મિત્રો સેના તરીકે ઓળખવામાં આવે છે આ શબ્દ યાદ રાખો તમારે આસ્ટિન આ એક શબ્દ છે આસ્ટિન કે આસ્ટિન તરીકે તેને ઓળખવામાં આવે છે અને આ જે આસ્ટિન છે તે નિષ્પક્ષપણે કે કોઈના પણ દબાણમાં આવ્યા વિના તેઓ જે છે તેને ન્યાય ફરવાની જે સૂચન છે તે આ મૂર્તિ જે છે ન્યાયની દેવી તે ફરતી હોય છે તેને ઓળખવામાં આવે છે આસ્ટિન તરીકે અને ભારતની અંદર દરેક કોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ કે જિલ્લાની કોઈ પણ લેવલની કોઈ પણ કોર્ટ હોય તો બધી જ કોર્ટોની અંદર તે આપણને જોવા મળે છે અને તેઓ દર્શાવે પણ છે કે જે ન્યાય ફરવામાં આવશે તે ન્યાય એવો હશે કે જેમાં તે પોતે આંખે પટ્ટી બાંધીને ન્યાય ફરશે એટલે તેના જજને એવું સૂચવે છે કે કોઈ પણ જાતની ધાક ધમકી કે કોઈના પણ દબાણમાં આવ્યા વિના કે કોઈ પણ પક્ષની બાજુ ઝૂકીને નહીં પરંતુ જે સાચો હોય તે ન્યાય આપશે એટલે જે છે તેને આસ્ટિન તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ જગ્યાએ પૂછાય અથવા એ સારી બાબત તરીકે પણ આપણે તેને યાદ રાખવું જોઈએ આસ્ટિન ત્યાર પછી રમત ગમતના ક્ષેત્રની અંદર જે મહત્વના એવોર્ડ આપવામાં આવે છે તેના વિશેની વાતો કરીએ તો ક્યારથી આપવામાં આવે છે તે તો 1961 કે 1961 થી એવોર્ડ આપવામાં આવે છે અર્જુન એવોર્ડ આ જે અર્જુન એવોર્ડ છે કે ઘણા બધા રમતવીરોને કે જે રમતવીરો પોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ સારું એવું સ્થાન ફરે છે તેને આ અર્જુન એવોર્ડ છે તેનાથી નવાજવામાં આવે છે અને આ આપવાની જે શરૂઆત છે તે 1961ની અંદર થયેલી ત્યાર પછી બીજો જે મહત્વનો એવોર્ડ છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જે છે તેની શરૂઆત થયેલી 1991 કે 1991ની સાલની અંદર આ રાજીવ ગાંધી આપણા પૂર્વ જે વડાપ્રધાન હતા તેમની યાદમાં આ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવાની જે શરૂઆત છે તે થયેલી ત્યાર પછી અર્જુનનું નામ આવ્યું કે તેમના ગુરુનું પણ નામ આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ આ દ્રોણાચાર્ય એવોર્ડ જે છે તે આપવાની શરૂઆત મિત્રો થયેલી 1985માં આજે દ્રોણાચાર્ય એવોર્ડ છે તે આપવાની શરૂઆત થયેલી 1985 ત્યાર પછી દ્રોણાચાર્યનું જ્યારે જ્યારે નામ લેવામાં આવે જ્યારે જ્યારે અર્જુનનું નામ લેવામાં આવે ત્યારે આપણે એક નામ ભૂલી નથી શકતા તે એટલે એકલવ્ય એટલે એકલવ્ય જે છે મિત્રો અર્જુનથી પણ સારો બાણાવળી પોતાના ગુરુના એક ઈશારે પોતાનો અંગોઠો કાપીને આપી દેનારે માણસ એ જે એકલવ્ય છે તેના નામ ઉપર પણ એવોર્ડ આપવામાં આવે છે એકલવ્ય એવોર્ડ અને તેની શરૂઆત 1994ની અંદર થયેલી કે 1994ની અંદર આ જે એકલવ્ય એવોર્ડ છે તે આપવાની શરૂઆત થયેલી ધ્યાનચંદ એવોર્ડ કે હોકીના જાદુગર ભારતની અંદર હોકીના જે જાદુગર ગણાય છે મેજર ધ્યાનચંદ તેમના નામ ઉપર જે એવોર્ડ આપવામાં આવે છે ધ્યાનચંદ એવોર્ડ તેની શરૂઆત થયેલી 2002 કે જર્મની દ્વારા એમને બહુ સારી ઓફર મળેલ પરંતુ તેમનો એ જવાબ આજે પણ આપણને યાદ રહે છે કે મારા દેશની જવાબદારી નથી મને આગળ લઈ જવાની પણ મારી જવાબદારી છે મારા દેશને આગળ લઈ જવાની એ વિડીયોની અંદર આપણે આના વિશે વાત પણ કરેલી મેજર ધ્યાનચંદ તો ધ્યાનચંદ એવોર્ડ જે છે તેની શરૂઆત થયેલી 2002 ત્યાર પછી જયદીપસિંહ એવોર્ડ આ જયદીપસિંહ એવોર્ડ જે છે રમત ગમતની અંદર તે આપવાની શરૂઆત થયેલી 2016 એટલે હમણાં હમણાં ચાર કે પાંચ વર્ષ પહેલા 2016ની અંદર આજે જયદીપસિંહ એવોર્ડ છે તે આપવાની શરૂઆત થયેલી અર્જુન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ એકલવ્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ જયદીપસિંહ એવોર્ડ અને ન્યાયની જે મૂર્તિ છે તેને ઓળખવામાં આવે છે આસ્ટિન તરીકે અને સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે જે છે તેને આ 24 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે ચાલો હવે આજની બીજી જે કેટલીક મહત્વની વાતો છે આજની બીજી કેટલીક જે મહત્વની વાતો છે એ ફરીએ તો વિશ્વનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય ઢીંગલી માટેનું મ્યુઝિયમ કે ડોલ ઢીંગલી માટેનું જે મ્યુઝિયમ છે તેનું નામ છે રોટરી ડોલ્સ મ્યુઝિયમ તેનું નામ છે રોટરી ડોલ્સ મ્યુઝિયમ અને આપણા માટે ગર્વ લેવા જેવી બાબત કે ગુજરાતની અંદર રાજકોટની અંદર તે આવેલું છે કે આ રોટરી ડોલ્સ મ્યુઝિયમ જે છે તે ગુજરાતની અંદર રાજકોટની અંદર આવેલું છે અને આખા વિશ્વની અંદર માત્ર ભારત દેશની પરંતુ આખા વિશ્વની અંદર એકમાત્ર ઢીંગલીઓનું જે મ્યુઝિયમ છે
કે આપણા ગુજરાતની અંદર રાજકોટની અંદર આવેલું છે જેનું નામ છે રોટરી ડોલ્સ મ્યુઝિયમ. કે નાનપણમાં જે બહેનો હોય છે નાની ઢીંગલીઓ જેવી તે બહુ શોખીન હોય છે આ ડોલ્સ માટે, એટલે એ જે છે તે રાજકોટની અંદર આવેલું છે. એટલે મહત્વની વાત મિત્રો કે સૌથી વધુ થોવા આપણા ગુજરાતની વાત છે, કે સૌથી વધારે ગુજરાતની અંદર જે થોવા છે તે આવેલા છે પ્રાચીન નગરી જૂનાગઢની અંદર. કે સૌથી વધારે વેલ્સ ગોવા ગોવા જે છે તે આવેલા છે જૂનાગઢની અંદર. સૌથી વધારે પાતાળ ગોવા, તો સૌથી વધારે પાતાળ ગોવા જે છે તે આવેલા છે સુરેન્દ્રનગરની અંદર. કે સુરેન્દ્રનગરની અંદર સૌથી વધારે પાતાળ ગોવા આવેલા છે. ત્યાર પછી સૌથી વધુ ગોવા દ્વારા સિંચાઈ થતી હોય, કે કુવાના પાણી દ્વારા સૌથી વધારે સિંચાઈ થતી હોય તેવું છે મહેસાણાની અંદર. કે કુવા દ્વારા સૌથી વધારે સિંચાઈ થતી હોય તેવું છે મહેસાણાની અંદર. સૌથી વધારે નહેરો દ્વારા સિંચાઈ થતી હોય તો તે છે મિત્રો આપણું સુરત. નહેરો દ્વારા સૌથી વધારે સિંચાઈ થતી હોય તો સુરતની અંદર. ત્યાર પછી સૌથી વધારે તળાવ, તળાવનું જે પાણી છે તેના દ્વારા સિંચાઈ થતી હોય તો આણંદ અને ખેડા. આણંદ અને ખેડાની અંદર સૌથી વધુ આ જે તળાવ છે તેના દ્વારા સિંચાઈ થાય છે. સૌથી વધારે પિયત વિસ્તાર, પાણી પાઈ શકે તેવો વિસ્તાર, સૌથી વધારે પિયત વિસ્તાર પણ આવેલો છે મહેસાણાની અંદર. અને સૌથી ઓછો જે પિયત વિસ્તાર છે તે આવેલો છે મિત્રો ડાંગની અંદર. એટલે મહેસાણા જે છે ત્યાં સૌથી વધારે કુવા દ્વારા સિંચાઈ થાય છે, અને સૌથી વધારે પિયત વિસ્તાર પણ ત્યાં જોવા મળે છે. સૌથી વધારે કુવા જૂનાગઢમાં છે, સૌથી વધારે પાતાળ કુવા સુરેન્દ્રનગરમાં છે, સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ સુરતની અંદર, સૌથી વધુ તળાવ દ્વારા સિંચાઈ આણંદ અને ખેડાની અંદર, સૌથી ઓછો પિયત વિસ્તાર જે છે એ ડાંગની અંદર આવેલો છે. એટલે બહુ જ મહત્વની માહિતી આજે આપણા ગુજરાતના મહત્વના શહેરો છે તેના વિશેની આપણે કરી. ચાલો હવે આજની બીજી જે કેટલીક મહત્વની વાતો છે તે જોઈએ. ચાલો મિત્રો આજની બીજી જે કેટલીક મહત્વની વાતો છે તે જોઈએ. તો રાજ્યપાલ, કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બન્યા હોય એવા પ્રથમ ગુજરાતી મહિલા, કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવાવાળા પ્રથમ ગુજરાતી મહિલા, તેમનું નામ છે કુમુદબેન જોશી. આ કુમુદબેન જોશી જે છે તેઓ આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનેલા, તેઓ ગુજરાતી હતા. અને જે કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બન્યા હોય પ્રથમ મહિલા તે જે છે તેમનું નામ છે કુમુદબેન જોશી. અને તેઓ આંધ્રપ્રદેશની અંદર મિત્રો જે છે તે રાજ્યપાલ બનેલા. આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અત્યારે જે રાજ્ય છે તેમના રાજ્યપાલ છે, પૂર્વ મુખ્યમંત્રી. ત્યાર પછી ગુજરાતની અંદર મિત્રો નાની મોટી બધી જ નદીઓ ભણીને જે નદીની સંખ્યા છે તે છે 185 કે 185 જે નદીઓ છે તે ગુજરાતની અંદર જોવા મળે છે. અને નર્મદા છે કે ભાદર છે, એ ભાદર નદી એવી છે કે જે ગુજરાતમાંથી જ ઉદ્ભવે છે અને ગુજરાતની અંદર જ સમાય જાય છે. તે ગુજરાતની અંદરથી જ ઉદ્ભવતી હોય અને ગુજરાતની અંદર જ સમાય જતી સૌથી મોટી જે નદી છે તે નદી છે મિત્રો ભાદર. અને ગુજરાતની અંદર કુલ નદીઓની સંખ્યા છે 185. ચાલો મિત્રો આજે 24 ફેબ્રુઆરીની જે મહત્વની વાતો છે આપણે કરી. તમારી પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ માણતા રહીશું એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.